તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે કરંટ અફેરનો પોર્શન છે ધ હિન્દુ, એ સારી રીતે પ્રિપેર થાય એટલા માટે આપણે ધ હિન્દુનું ડેલી પેજ ઉપર ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. જે મહત્વના એડિટોરિયલ હોય છે તો એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરીએ છીએ, કે જેથી તમારે એ કોઈ પણ ટોપિક હોય તો એની અંદર કોઈ પણ માહિતી બાકી રહેતી હોય તે માહિતીની ડિટેલમાં ચર્ચા થઈ જાય. આપણે ચર્ચામાં કોઈ પણ ટોપિકના હિસ્ટોરિકલ પોઈન્ટ જોઈએ છીએ, કે જે પણ ન્યૂઝ એડિટોરિયલ આવે છે એક્ઝામમાં તો એના અનુસંધાનમાં તમારે કેટલી બાબતો પ્રિપેર કરવી જોઈએ એની હું તમને માહિતી આપું છું. કોઈ પણ ટોપિક જીએસના કયા પેપરની અંદર પૂછાય છે એની પણ હું તમને માહિતી આપું છું. અને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય છે કે જે એડિશનલ હોય છે તો એ આપણે અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર પણ પબ્લિશ કરીએ છીએ અને એની માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ. આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીનો પ્રયાસ રહે છે કે ભાઈ જે સતત ઇન્ફોર્મેશન અપડેટ થતી હોય તો અપડેટેડ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવી. છતાં પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમારા સુધી તમારા ડાઉટ પહોંચાડી શકો છો, ક્વેશ્ચન પહોંચાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સ્પીપા એન્ટ્રન્સ ફોર્મ ભરાવવાનું ચાલુ થયા હતા, તો એની બેઝિક ઇન્ફોર્મેશન જે હતી પીડીએફ સ્વરૂપમાં તો એ આપણે તમારા સુધી પહોંચાડી છે. સાથે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લાય કરવાના હતા, તો એ ઘણા બધા વિદ્યાર્થી જેને અત્યારે છેલ્લે લાસ્ટ યરમાં એક્ઝામ આપી હતી પણ કોરોના લોકડાઉનને લીધે જો એક્ઝામ કન્ડક્ટ થઈ નથી અથવા એક્ઝામ કન્ડક્ટ પણ નથી થઈ અને એક્ઝામની જો લેવાય પણ ગઈ છે તો રિઝલ્ટ નથી આવ્યું, તો એવા વિદ્યાર્થીઓના ઘણા ડાઉટ હતા. તો એ બધા વિદ્યાર્થીને જે બે ઓપ્શન હતા, એક ઓપ્શન હતા ગ્રેજ્યુએશન ઇન એની ફિલ્ડ અને બીજો ઓપ્શન હતો યેટ ટુ ગ્રેજ્યુએશન, લાસ્ટ યરિંગ ગ્રેજ્યુએશન, તો એ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો હતો. પછી તમારે જે પર્સન્ટેજની કોલમ હતી, નંબર ઓફ ટ્રાયલની કોલમ હતી, તો એ બધામાં ઝીરો કરવાનું હતું અને ક્લાસની અંદર તમારે એને એટલે નોટ એપ્લિકેબલ લખવાનું હતું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એ બધી ઇન્ફોર્મેશન ઓલરેડી યુટ્યુબ ચેનલમાં યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર અવેલેબલ છે. જો તમે ના જોઈ હોય તો એ બધી ઇન્ફોર્મેશન તમે જોઈ લેજો, કે જેથી એ બધા ટોપિક તમારા જો હોય ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય, તમે પણ ફોર્મ ભરી દેજો. જો તમારું અત્યારે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય અને તમારા 21 વર્ષ કમ્પ્લીટ હોય તો, ફરીથી રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, તમારા 21 વર્ષ કમ્પ્લીટ હોય તો તમે એપ્લાય કરી શકો છો. બીજો માહિતી જે હશે એનો એક અલગથી આપણે લાઈવ લેક્ચર ગોઠવી દેશું, કે જેની અંદર જે પણ વિદ્યાર્થીઓને સ્પીપાને લઈને કોઈ પણ ડાઉટ હોય તો એ બધા ડાઉટ સોલ્વ એ લાઈવ સેશનની અંદર કરવામાં આવશે. ક્લિયર છે બધાને? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા જો આગળ વધારીએ તો આજના 11 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસમાં સૌથી પહેલી જે માહિતી આપણે જોવાની છે એ છે ચાઇનાને લઈને. વિદ્યાર્થીઓ, આપણે લોકડાઉનની અંદર જે 3 સૌથી વધારે મહત્વના જે ટોપિક ચર્ચા કરી છે, એ એક ટોપિક હતો જે ચાઇનામાં એલએસીનો જે પ્રોબ્લેમ ચાલતો હતો, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલનો જે પ્રોબ્લેમ ચાલતો હતો એ. બીજો હતો જે કોરોના વાયરસ લોકડાઉનને લીધે હેલ્થ કેર સેક્ટરમાં કોરોનાની જે પણ અપડેટ આવતી હતી એ. અને ત્રીજો ટોપિક હતો ઇકોનોમીમાં, જેમાં આપણે માઇગ્રન્ટ વર્કર પછી જેટલા પણ બિઝનેસ બંધ થયા છે એ અને બાકીની તમામ ઇન્ફોર્મેશન આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરેલી છે. તો અહીંયા બે કોન્સેપ્ટ એક સાથે આપવામાં આવે છે, જે ઇકોનોમિકલ પર્સ્પેક્ટિવ છે અને જે ચાઇનાનું એક્ટિવિટી છે, તો બધી એક્ટિવિટીને એક સાથે આપવામાં આવેલી છે. બધી ઇન્ફોર્મેશન ઉપયોગી નથી, ઘણી બધી ઇન્ફોર્મેશન આર્ગ્યુમેન્ટ બેઝ પણ છે, પણ જો તમે ફ્રેશર હોય, તમે હજી આ ટોપિકને ટચ ના કર્યું હોય તો તમારા માટે ઘણું ઉપયોગી થશે. વન બાય વન દરેક ઇન્ફોર્મેશન જોઈ કેવા શું માગે છે. તો હાલમાં સૌથી પહેલો જે ટોપિક છે એ ટોપિક છે કે ભાઈ જે ચાઇના અને યુએસ છે તો એ બે એકબીજાથી જુદા પડી રહ્યા છે, જે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે એ પ્લેટફોર્મ ઉપરથી. કારણ શું છે? કારણ છે ટ્રેડ વોર. તમને ખ્યાલ હશે અમેરિકા અને ચાઇના વચ્ચે જે ટ્રેડ વોર ચાલી રહી છે એ ઘણી ઉગ્ર બની ગઈ છે અને એનું ડિસએંગેજમેન્ટ એટલે હરેક લેવલે ડિસએંગેજમેન્ટ કરે છે. તો જે હાલમાં ચાઇના દ્વારા જે હોંગકોંગ માટે સિક્યુરિટી નેશનલ સિક્યુરિટી લો પણ લાવવામાં આવ્યું, તો એના ઇમ્પ્લિમેન્ટેશન કરવાને લીધે પણ જે ચેન્જ આવવાનો હતો અમેરિકાના સ્ટેટિસ્ટિકલ ઉપર, તો પહેલેથી એ પોતાનો જે પક્ષ હતો તો એ છોડી દીધો હતો કે ભાઈ જેથી ચાઇના જે પણ ત્યાં કરે ત્યાં યુએસએનો કોઈ અંદર હસ્તક્ષેપ હોય નહીં. બીજી વસ્તુ આપણે વાત કરીએ, જે ચાઇના એ બોર્ડર ઉપર એલએસી ઉપર જે ડિસએંગેજમેન્ટ કરવાનું હતું, કે જે પહેલેથી 1960 ના સમયમાં જે બોર્ડર ડિસાઇડ કરેલી હતી, તો એ બોર્ડર ઉપર જે જવાનું નક્કી કર્યું હતું રિટર્ન જવાનું, તો એ પરફેક્ટલી પાલન કરી રહ્યું નથી.
જે આપણે ગલવાન વેલી વાળે તો ઇન્સિડન્ટ જોયો, જેમાં એ લોકોએ એનો જેટલો પણ એરિયા હતો તો એ દરેક એરિયામાંથી પાછા ગયા. પણ જે આપણે ફિંગર પોઈન્ટ 4 ને ફિંગર પોઈન્ટ 8 વાળા જે પોઈન્ટ છે તો ત્યાં હજી આના ડિસ્પ્યુટ ચાલે છે. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે એ સમજો. આપણે ચાઇના કદાચ હજી ડબલ ગ્રો કરે તો એનો ઇસ્યુ આપણે ધ્યાનમાં લેવાનો નથી. આપણે જોવાનું છે કે ભાઈ ઇન્ડિયા પોતાનું પ્રેઝન્સ કઈ રીતે વધારે ચાઇનાને કાઉન્ટર કરવા માટે, એ આપણે સૌથી વધારે મહત્વનું થાય. આપણે બાબતની વાત કરીએ હોંગકોંગની, કે પછી આપણે જે સાઉથ ચાઇના સીનિયાની અંદર જે વાત કરવામાં આવેલી છે કે જ્યાં ચાઇના છે એ પોતાનો દબદબો વધારે છે અને 90s વાળો જે ઇન્સિડન્સ છે બરાબર, જેની આપણે ઇન ડિટેલ ચર્ચા કરી હતી મેપ જોઈને, તો 90s વાળો જે ઇન્સિડન્સ છે તો એની પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જે આ એક્ટિવિટી જે ચાઇના કરી રહ્યું છે, આપણે એક પ્રકારને કહીએ ને સામ્રાજ્યવાદની નીતિ ડેલાઉસી જેવી, કે ભાઈ જે પણ એરિયા હોય, ભારતનો એરિયા હોય, નેપાળનો એરિયા હોય, ભૂતાનનો એરિયા હોય, કે બીજું આપણે જે સાઉથ ચાઇના સીની અંદર વાત કરીએ તો ઘણા બધા કન્ટ્રી છે, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, તો આ બધાને પ્રોબ્લેમ છે. શું કે જે ચાઇના પોતાનું જે ઇન્ટરફિયરન્સ વધારતો જાય છે એ, તો એની અંદર ઓસ્ટ્રેલિયા પણ આવે છે કે ઓસ્ટ્રેલિયાના પણ જે નિયર બાય ટાપુ છે તો ત્યાં એ ટાપુની અંદર ચાઇના પોતાનું પ્રેઝન્સ વધારી રહ્યું છે. તો એક ક્વાડ ફોર્મેશન થાય છે જેને એન્ટી ચાઇના કહેવાય છે. તો એ ક્વાડ ફોર્મેશનમાં કોણ આવે છે? તો પેલા ભારત, યુએસએ અને જાપાન ત્રણ કન્ટ્રી હતા. ઓસ્ટ્રેલિયા પણ એ જે અંદર એડ થવા માંગે છે કે ભાઈ જેથી જો ચાઇના કોઈ પણ આવી દેશ વિરોધી અથવા જે અનહિત વાળી જો કોઈ પ્રવૃત્તિ કરે તો એને કાઉન્ટર કરી શકાય અને મોટોડ જવાબ આપી શકાય. તો એની એક્ટિવિટીમાં ભારતના જે હિન્દ મહાસાગર છે, તો જે પેસેફિક, ઇન્ડિયન પેસેફિક રિજન છે, તો એની અંદર આપણે મલાક્કા સ્ટેટ ગણીએ કે આપણે અંદમાન નિકોબાર ટાપુ વાળો જો એરિયા ગણીએ તો ત્યાં મિલિટરીકલ બેઝ ભારતના ખૂબ એક્ટિવ છે. તો એનો બધા જે આપણી ક્વાડના જેટલી પણ કન્ટ્રી છે લાભ લઈ શકે. તો એના માટે થઈને આપણે નોન મિલિટરીકલ એક્ટિવિટી ટ્રીટી કરેલી છે કે ભાઈ જેથી ભારતના જે પણ એરિયા છે, જે પણ મિલિટરી બેઝ છે નેવીના બરાબર, તો એનો ઉપયોગ જાપાન, ઓસ્ટ્રેલિયા, યુએસએ નોન મિલિટરીકલ પર્પઝ માટે કરી શકે. અને જે પેટ્રોલિંગનું પણ કામ છે તો એ પણ ત્યાંથી થઈ શકે. અને આનું કામ, આનું કારણ શું છે? એનું કારણ એવું જોવામાં આવે છે કે ભાઈ એશિયન રિજનમાં ચાઇના પોતપોતાનો દબદબો વધારી રહ્યું છે બરાબર. ચાઇનાને એશિયન રિજનમાં જો કોઈ મુંતોડ જવાબ આપી શકતો હોય, ભલે આપણે અહીંયા ઘણી બધી મોટી મોટી વાત કરી છે, ચાઇનાને ઘણું મોટું દેખાડવામાં આવ્યું છે, પણ એક વસ્તુ યાદ રાખો, એનાથી કંઈ નથી થતું. જે વ્યક્તિ સ્કિલ હોય છે ને, જે વ્યક્તિ પોતાના જે સોવરિનિટી હોય એની રક્ષા કરી શકતું હોય, પછી ભલે નાનું હોય. આપણે ઇઝરાયલનું જો એક્ઝામ્પલ લઈ લઈએ તો એરિયા વાઇઝ પણ અને પોપ્યુલેશન વાઇઝ પણ ખૂબ નાનું હોવા છતાં એ તમામ જેના દુશ્મન કન્ટ્રી છે તો એને કાઉન્ટર કરતું હોય છે. તો એ જ બધી બાબત છે કે ભાઈ જો ચાઇના, સાઉથ ચાઇના એરિયા હોવા જોઈએ કે જેમાં 9 days વાળી જે વાત હતી બરાબર, તો 9 days માં પોતપોતાની જે એક્ટિવિટી વધારી રહી હોય અને જે આપણા ભારતના પણ જે અક્ષય ચીન છે, પછી આપણે ઉત્તરાખંડ વાળો જો ભાગ હોય, સેન્ટર પોર્શન છે, અને એની સિવાય અરુણાચલ પ્રદેશ વાળો એરિયો છે જે હંમેશા, અને ડોકલામ વાળો ભૂતાન અને ઇન્ડિયા ચાઇના જે ટ્રાય જંકશન છે, તો એમાં પોતાનું પ્રેઝન્સ વધારવા માટે કોઈ ના કોઈ મિલિટરીકલ એક્ટિવિટી કરતો જ હોય છે. તો ચાઇનાને કાઉન્ટર કરવું જરૂરી છે, કારણ કે જો આ બધી એક્ટિવિટી કાઉન્ટર કરવામાં ન આવે તો કાલ ઉઠીને એવું થશે કે ભાઈ આખો લદાખ વાળો એરિયા ચાઇના એમ કહેશે કે ભાઈ આ તો અમારો જ હતો બરાબર, અને એ એરિયા તમે તમારામાં બતાવો છો, અમે આ જે બોર્ડર આપણે નક્કી કરેલી છે એને અમે માનતા નથી. તો એ થાય પણ, કારણ કે જો કોઈ વ્યક્તિ ખોટું કરતું હોય, જો એને શરૂઆતમાં જ ના રોકવામાં આવે અથવા અનૈતિક પ્રવૃત્તિને કંટ્રોલ ના કરવામાં આવે તો એ કાલ ઉઠીને સમાજ માટે પ્રોબ્લેમ થઈ જાય છે. તો આ જ બધી બાબતોની અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે. ઓલરેડી મેં તમને કીધું હતું કે ભાઈ જીએસ પેપર 2 ની અંદર આપણે જ્યારે ઇન્ટરનેશનલ રિલેશનશીપની અંદર ઇન્ડિયા અને ચાઇનાના રિલેશનશીપ જોશું ત્યારે આપણે બધા પર્સ્પેક્ટિવ ઉપર વાત કરશું. આપણે ઇન્ડિયાના સંદર્ભમાં પણ વાત કરશું, આપણે ચાઇનાના સંદર્ભમાં પણ વાત કરશું. જે સૌથી વધારે અગત્યનું છે એ છે કે ભાઈ ઇન્ડિયા અને ચાઇનાના મિલિટરીકલ એક્ટિવિટી છે કેવી છે, બીજું ઇકોનોમિકલ રિલેશનશીપ કેવા છે, અને ટ્રાન્સપોર્ટેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને હરેક સેક્ટર કે જેની અંદર ઇન્ડિયા ચાઇના કનેક્ટેડ હોય તો બધા આપણે એક સાથે જોશું. અને હું આપણી ઇન્ડિયાની પોલિસી ચાઇના તરફ હવે શું થશે તો એની પણ ડિટેલમાં ચર્ચા કરશું. આ બધી ઇન્ફોર્મેશન મેં તમને કીધું હતું એમ,
ડેલી અપડેટ થતી હોય છે, બરાબર. માની લો આજે ઇન્ડિયા અને ચાઇનાનું એલએસીનો પ્રોબ્લેમ ચાલે છે, તો આપણે વધારે ખાટા સંબંધો છે. હવે કાલ ઉઠીને કોઈ એક એવી કંપની ચાઇનીઝ હોય કે જે ઇન્ડિયામાં આવે અને ઇન્ડિયામાં રજીસ્ટર થાય અને ઇન્ડિયનને જોબ આપે અને ઘણી બધી બીજી ફેસિલિટી કરવામાં આવે કે જે ભાઈ ટેરિફ છે, ટેક્સ ટેરિફ છે એ ઘટાડવામાં આવે અને રોજગાર ક્રિએટ કરવામાં આવે ચાઇનાની કોઈ પણ કંપની દ્વારા, તો બની શકે કે ભાઈ રિલેશનમાં સુધારો પણ આવે. યાદ રાખજો, બ્યુરોક્રેટ્સની અંદર ખાસ કરીને તમારી યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનના તમે જો એસ્પેરન્ટ હો, તમે ઇન ફ્યુચર આઈએએસ બનવા માંગતા હો, પોલિસી મેકર બનવા માંગતા હો, તો તમારે અત્યારે કોઈ પણ જે આવી ભાવનાત્મક હોય, બરાબર, હું એવું નથી કહેતો તમે એન્ટી નેશનલ થઈ જાઓ, પણ તમારે બેલેન્સ અને ડિપ્લોમેટિક આન્સર કહેવાતા હોય છે કે તમારે ન્યુટ્રલ થઈને એનું પાલન કરવું, તો તમે તમારા આન્સરને કોન્ક્રીટ રીતે લખી શકશો બેલેન્સ થઈને, બરાબર. તમારે બહુ અગેન્સ્ટમાં પણ નથી લખવાનું અને તમારે વધારે ક્રિટિસાઇઝ નથી કરવાનું, ખાલી તમારે તમારો ઓપિનિયન કન્ક્લુઝનની અંદર જણાવવાનો છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. બાકી બધા જે ટોપિક છે એ આપણે જીએસ પેપર 2 ની અંદર ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં ઇન્ડિયા અને ચાઇનાના ઓલરેડી આપણે ઘણા ટોપિક ડિસ્કસ કરી લીધા છે ઇન ડિટેલ. તો અત્યારે આપણે અહીંયા વધારે સમય આપીને વધારે ડિસ્કશન અહીંયા હાલ પૂરતા કરશું નહીં. વાત કરીએ અત્યારે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો, અમદાવાદની અંદર જે હોસ્પિટલની દુર્ઘટના થઈ અને જે વિજયવાડા હતા તો ત્યાં પણ એક જે હોટલ હતી એને હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવેલી હતી, તો ત્યાં આગની જે દુર્ઘટના થઈ તો એના રિલેટેડ આ વસ્તુ છે. તો અત્યારે જે ફાયરને લઈને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદનો ઇન્સિડન્ટ થયો, એ પહેલા સુરતની અંદર અગ્નિકાંડ વાળો જે કિસ્સો થયો જે કોચિંગ ક્લાસીસની અંદર આગ લાગી હતી, પછી આની અંદર દિલ્હીનું પણ એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે ત્યાં પણ જે આગ લાગી તો ત્યારે સુપ્રીમ કોર્ટે જે મહત્વની બાબત હતી એ હાઇલાઇટ કરેલી હતી, બરાબર. તો અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ જ જોવાની કે ક્યાં શું થયું હતું. પેલા તમે મેઇન વસ્તુ સમજી લો, આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામનું શું છે. તો જયારે સુપ્રીમ કોર્ટ દ્વારા આવા બધા જે ઇન્સિડન્ટ હતા તો એને જયારે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તો એમને શું કહેવામાં આવ્યું હતું, તો એને 3 સ્ટેપ આપેલા હતા. હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ હિસ્ટોરિકલ પોઈન્ટ છે, બરાબર, જે તમને જે આપણે જે અગ્નિકાંડ વાળો કોઈ પણ કિસ્સો હોય, આગ લાગવાની કોઈ પણ ઘટના હોય, જો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ જો આપણે ધ્યાનમાં લઈએ, બરાબર, તો એ જીએસ પેપર 3 માટે ઉપયોગી થઈ જશે અને એના માટે કોઈ પોલિસી બનાવીએ જે આમાં આપણે વાત કરવાના છીએ તો જીએસ પેપર 2 માટે એ પોલિસી રિફોર્મનો ટોપિક થઈ જશે, બરાબર, કે આપણે શું સ્ટેપ લઈએ છીએ એઝ એડમિનિસ્ટ્રેટર ઓર એઝ અ આપણે લીગલી મતલબમાં પાર્લામેન્ટરીમાં લેજિસ્લેટર, કે ભાઈ આપણે એના માટે શું રૂલ્સ અને રેગ્યુલેશન બનાવીએ છીએ. તો અહીંયા જે વાત કરવામાં આવી છે કે આપણે એક નેશનલ પોલિસી બનાવવામાં આવે કે જેની અંદર અપડેટ કરવામાં આવે. એવું નથી કે ભાઈ ઇન્ડિયાની અંદર નેશનલ પોલિસી નથી, નેશનલ પોલિસી ઓલરેડી અવેલેબલ છે જે નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા છે, બરાબર. તો એની અંદર અમેન્ડ કરવામાં આવે, એની અંદર એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવામાં આવે. તો એ ઇન્ફોર્મેશન શું છે એ હું તમને આપી દઉં કે માની લો કે ભાઈ જે ઘરની અંદર દુર્ઘટના થતી હોય, આગની જે દુર્ઘટના થતી હોય તેનું મુખ્ય કારણની અંદર પહેલું આવે કે ભાઈ જે આપણે કેબલ કનેક્શન હોય, ઇલેક્ટ્રિકલ કેબલ કનેક્શન હોય, તો એની અંદર શોર્ટ સર્કિટ થવાને લીધે, બરાબર, આગ લાગતી હોય. બીજી વસ્તુ છે કે ભાઈ ગેસ સિલિન્ડર, કોઈ પણ કારણોસર ગેસ સિલિન્ડર લીકેજ હોય અથવા જે ગેસ હોય એ ઓન કરીને ઓફ કરવાનું ભૂલાઈ ગયું હોય, તો એવી કન્ડિશનની અંદર એને જરાક પણ આગ મળે તો એ બ્લાસ્ટ થતો હોય છે. બીજી વસ્તુ કે ભાઈ ઘરની અંદર એવી કોઈ પણ એક્ટિવિટી મતલબમાં આપણે પૂજા અગરબત્તીના કોઈ એવો સામાન હોય કે જે આપણે કેરલેસ મતલબમાં ભૂલથી અથવા જાણી જોઈને જો એવી જગ્યાએ પડી જાય કે જ્યાં આગ લાગે, પાકા ઘરમાં આગ પ્રસરી જતી હોય છે, કારણ કે ઘરની અંદર તમે જોવો તો દરેક વસ્તુ સળગી શકે એવી હોય છે, બરાબર. તો એની અંદર જો આ બધાને કંટ્રોલ કરવા તો આપણી જે નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા છે તો એની અંદર જે સેફ્ટી પ્રોવિઝન્સ છે, બરાબર, એ આપણે વધારવા જોઈએ ખાસ કરીને હોસ્પિટલ અને રેસિડેન્સ માટે. તો એની ગાઈડલાઇન્સ બનાવવી જોઈએ. બીજી વસ્તુ કહેવામાં આવી કે ભાઈ એનું સખત પાલન થાય તો એના માટે એઝ અ એડમિનિસ્ટ્રેટર કે જે સરકારે પગલાં લેવા જોઈએ. બીજી વસ્તુ, બાળકોને અગ્નિ જો આવું થાય ઘરની અંદર કે શાળાની અંદર કે હોસ્પિટલની અંદર તો બાળકોને અત્યારથી ટ્રેનિંગ આપો, ફાયર સેફ્ટીની ટ્રેનિંગ, બરાબર, જે લગભગ તો ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ આપતા જ હોય છે અથવા અમે પણ એના માટે પ્રોગ્રામ અરેન્જ કરીએ છીએ કે ભાઈ જેથી બાળકોને ખબર પડે કે કોઈ પણ આગની દુર્ઘટના થાય તો શું કરવું. હાલમાં હરેક જગ્યાએ જે અગ્નિશામક આપણે જે એક્ટિવિટી થઈ હતી, બરાબર, તો બધે અત્યારે જે ફાયર સેફ્ટીની અંદર સિલિન્ડર તો લગાવી દીધા છે,
તો એનો ઉપયોગ પણ કઈ રીતે કરવો એની પણ માહિતી વિદ્યાર્થીને આપવી જોઈએ કે જેથી આવી કોઈ પણ ઘટના થાય તો એમાં વિદ્યાર્થી પણ પાર્ટિસિપેટ કરી શકે અને આગને રોકી શકે ફેલાતા, કારણ કે આગ જેટલી સ્પીડે ફેલતી હોય તો એને યોગ્ય રીતે રોકવામાં પણ આવે તો પણ ઘણો ફરક પડી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ ઇન ફ્યુચર યુપીએસસી એક્ઝામ આપીને જો પોલિસી મેકર બનવાના છો તો આ ટોપિક તમારા માટે છે. હવે ટોપિક ચર્ચામાં શા માટે છે એની પણ વાત કરી દઉં, કારણ કે જે યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું ત્યારે રિઝલ્ટમાં જે પબ્લિશ સીટો હતી બરાબર, તો એ સીટોની સંખ્યા અને જે રિઝલ્ટ પબ્લિશ કરવામાં આવ્યું એમાં ડિફરન્સ હતો. એની સિવાયની 182 સીટ એક્સ્ટ્રા સેફ્ટીની અંદર બતાવવામાં આવી હતી. માની લો કોઈ વિદ્યાર્થી છે કે જે પોતાની ગ્રેડ અપ કરવા માટે એક્ઝામ આપી, મતલબમાં એક વખત યુપીએસસી પાસ કરી લીધી છે અને હવે એ સર્વિસ છે, ટ્રેનિંગમાં છે બરાબર, અને એ પોતાનો જો ગ્રેડ અપ કરવા માંગતો હોય તો વિદ્યાર્થી યુપીએસસી એક્ઝામ આપી શકે છે. બે કેન્ડિડેટ યુપીએસસી એક્ઝામ ફરીથી આપી શકતા નથી. એ બે સર્વિસ કઈ છે? એક છે આઈએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. જો આ બે સર્વિસ તમને અલર્ટ થઈ હોય તો તમે ફરીથી યુપીએસસી એક્ઝામ આપી શકતા નથી. બાકીની તમને કોઈ પણ સર્વિસ અલર્ટ થઈ હોય તો તમે તમારો ગ્રેડ અપ કરવા માટે ફરીથી યુપીએસસી એક્ઝામ આપી શકો. તો સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ આઈપીએસ બનાયા હોય એ વિદ્યાર્થીઓ આઈએસ બનવા માટે ફરીથી એક્ઝામ આપતા હોય છે કે જો ગ્રેડ અપ થઈ જાય તો આપણે આઈપીએસ માંથી આઈએસ બની જઈએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ જો ચર્ચા કરીએ તો એ બે લિસ્ટની અંદર જે ડિફરન્સ હતો, મતલબમાં જે સીટો પબ્લિશ કરવામાં આવી હતી અને ફાઇનલ જે રિઝલ્ટ આવ્યું એમાં ડિફરન્સને લીધે જે યુપીએસસી સિવિલ સર્વિસ કમિશન છે તો એના ઉપર જે બોડી છે બરાબર, તો એના ઉપર એની હોનેસ્ટી ઉપર સવાલ ઉઠ્યા હતા. તો એની બધી માહિતી યુપીએસસી દ્વારા આપવામાં આવી ઇન ડિટેલ અને દરેક વસ્તુ જણાવવામાં આવી હતી બરાબર. તો કોઈ પણ જે સંસ્થા છે તો એના દ્વારા જ્યારે પણ આવા, મતલબમાં ઇન ફ્યુચર જે અહીંયા માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ જો જે ભારતનું ઘડતર સારી રીતે કરવાના છે ડિસ્ટ્રિક્ટમાં રહીને, કે જે તમારામાંથી પણ ઘણા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બનશે, મતલબમાં ઈએમ બનશે, આઈએએસ બનશે, એસડીએમ બનશે બરાબર, તો એને પણ જે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનનું કામ કરવાનું છે તો એ બધા એવા હોવા જોઈએ કે જે એથિકલ હોય. તો જે સંસ્થા આ લોકોને સિલેક્ટ કરે છે એ સંસ્થાની એક્ટિવિટી પણ ભરોસાપાત્ર હોય, એથિકલ હોય એ જરૂરી છે બ્યુરોક્રેટ્સની અંદર. બાકી અત્યારે તમને ખ્યાલ હશે સરકારી ખાતાની અંદર જે ભ્રષ્ટાચાર છે એ એટલો વ્યાપેલો છે કે ભાઈ કોઈને પણ સરકારી ખાતાનું નામ પડે એટલે એક જ વસ્તુ થાય, ભાઈ ઘૂંસણખોરી અને લાંચ રૂસવત બરાબર. તો આ બધી બાબતો છે તો એવું ના થાય એની કાળજી રાખવી પડે. એ રીતનો કાઉન્ટર આર્ગ્યુમેન્ટનો ટોપિક છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનો છે કે આપણે જે બોડી છે આપણી બરાબર, ડિફરન્ટ બોડી છે, સ્ટેચ્યુટરી નોન સ્ટેચ્યુટરી બરાબર, જ્યુડિશરી ક્વાસી જ્યુડિશરી, તો એ બોડીની અંદર એની સ્વાયત્તા, મતલબમાં એના ઉપર કેટલો ભરોસો છે લોકોને, તો એ ખૂબ જરૂરી છે. તો એના માટે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. બીજી આ ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો, કોરોના વાયરસ સ્પ્રેડિંગને લઈને ઇન્ફોર્મેશન શેર કરેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું નથી તો હું સ્કીપ કરવાનું આગ્રહ રાખી. તમારી પાસે સમય હોય તો તમે વાંચી શકો છો ઇન ડિટેલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે આગળ ન્યૂઝમાં વધીએ. તો આગળની ન્યૂઝમાં આપણે ઇન ડિટેલ જો ચર્ચા શરૂ કરીએ તો જે સૌથી વધારે અગત્યની છે એ છે જીએસટી કલેક્શનને લઈને. તો જીએસટી કલેક્શનને લઈને આપણે અત્યારે જીએસટીનું ફોર્મ નથી ખોલવાનું બરાબર. જીએસટીની ઓલરેડી આપણે ઘણી ઇન ડિટેલ ડિસ્કશન કરેલી છે અને તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ જીએસટીનો જે ટોપિક છે જે આપણે અલગથી સેપરેટ તૈયાર કરવાની હતી તો એ કરેલી જ હશે. એડિશનલ ઇન્ફોર્મેશન છે એ હું તમને આપી દઉં છું. જે પ્રસ્તાવના છે હિસ્ટોરિકલ માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો જ્યારે 2000 આપણે વાત કરીએ જીએસટી લાગુ કર્યું તો ત્યારે શું કરવામાં આવ્યું હતું કે ભાઈ સ્ટેટની અંદર અને સેન્ટરના બંનેના ટેક્સ અલગ અલગ હતા બરાબર. એ ટેક્સની લિસ્ટ તમને ખબર હોવી જોઈએ. તો પછી એક કોમન જ્યારે જીએસટી બનાવવામાં આવ્યું ત્યારે રાજ્યએ પોતાના જેટલા પણ અલગ અલગ ટેક્સ હતા બરાબર, એ બધા ટેક્સનું કમ્પાઇલેશનનો પાવર કોને આપી દીધો? એ આપી દીધો સેન્ટરને જીએસટીની અંદર. તો જે સ્ટેટની ઇન્કમ થતી હતી અધર ટેક્સીસથી જેની પાસે પાવર હતા બરાબર, તો એ હવે બંધ થઈ ગઈ છે. બીજી વસ્તુ, અહીંયા જે જીએસટીની અંદર જે પ્રોડક્શન કરવામાં આવ્યું છે તો કહેવામાં શું આવે છે કે ભાઈ જે મેન્યુફેક્ચરિંગ જે સ્ટેટ છે બરાબર, મેન્યુફેક્ચરિંગ જે બોડી છે, તો એ લોકો જ્યાં એક્સપોર્ટ કરે છે, જ્યાં જાય છે, જ્યાં ગુડ્સ સપ્લાય થાય છે, તો એને ટેક્સનો લાભ મળે છે. તો એના લીધે જેટલું નુકસાન થયું છે એ નુકસાન એ મળવું જોઈએ. બીજી વાત કરવામાં આવી કે ભાઈ જે 1% જેટલો ટ્રાન્સપોર્ટેશનનો ટેક્સ ચડે છે એક સ્ટેટ ટુ બીજા સ્ટેટ, તો આ હટાવવો જોઈએ બરાબર. કારણ કે એ બર્ડન આવે છે કનો પર કે જે જીએસટીને લીધે પ્રાઇસ વધારો થાય છે એના ઉપર.
અને બીજી વસ્તુ, દર વર્ષે ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો કે ભાઈ જીએસટી ની અંદર 14% જેટલો એન્યુઅલી ગ્રોથ જોવા મળશે, બરાબર. હાલમાં તો લોકડાઉન છે એટલે હાલમાં તો આ ટાર્ગેટ અચીવ નહીં થાય, પણ માની લો તેજી પણ હોય તો પણ આ ટાર્ગેટ અચીવ કરવો મુશ્કેલ છે. તો અત્યારે આટલો વધારો ના થાય એની કાળજી લેવા માટે ગવર્મેન્ટે પગલાં લેવા જોશે. બીજી વસ્તુ શું કહેવામાં આવી કે ભાઈ માની લો જે મેં તમને કીધું એમ, જે વ્યક્તિ મેન્યુફેક્ચરિંગ કરે છે બરાબર, એને જે ટેક્સ નો અંદર મેં તમને કીધું, કારણ કે જ્યાં ગુડ સપ્લાય થાય છે એ લોકોને જીએસટી ની અંદર લાભ મળે છે. તો જે આ નુકસાન થયું છે એ ભરપાઈ સેન્ટર કરે, સેન્ટર એ પૈસા સ્ટેટને આપે. બીજી વસ્તુ કે અત્યારે હાલમાં જેટલું પણ થઈ શકે કમ્પેન્સેશન સ્વરૂપમાં તો જે સેન્ટર છે એ સ્ટેટને પૈસા પ્રોવાઈડ કરે. આની પહેલા આપણે ઇન ડિટેલ જોઈ હતી કે કોરોના વાયરસ લોકડાઉનને લીધે દરેક ધંધા શું હતા, દરેક ધંધા બંધ હતા બરાબર. તો આના લીધે જે કલેક્શન આવવું જોઈએ, જીએસટી કલેક્શન આવવું જોઈએ, તો એ આવી શક્યું નથી. અને સેન્ટર પાસે પણ અત્યારે તિજોરી ખાલી છે બરાબર. તમને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, હું તમને ઇકોનોમી સાથે જોડું છું કે આપણે, મેં તમને આના બંને ક્વેશ્ચન આપેલા છે પણ આ હું તમને અત્યારે ખાલી માહિતી આપી દઉં છું, પછી ઇન ડિટેલ આપણે ચર્ચા કરીશું કે 2020 ની અંદર સરકારી તિજોરી ખાલી થઈ ગઈ છે તો આના માટે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ છે બરાબર કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે. તમારા મંતવ્ય જણાવો. આ રીતનો કોઈ ક્વેશ્ચન આપી દે ઇકોનોમીની અંદર બરાબર, તો તમારે આન્સર અગેન્સ્ટ નથી લખવાનો, તમારે આન્સર સિસ્ટમની અંદર લખવાનો છે. સિસ્ટમ સમજો, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એની આવક શું છે, એની આવક છે જીએસટી. હાલમાં જૂની સિસ્ટમની વાત કરતો નથી, કમ્પેરિઝનમાં તમને વેલ્યુ એડેડ ટેક્સમાં પણ પૂછે બરાબર, જે પેલા વેટ લાગતો હતો એની કમ્પેરિઝનમાં પૂછે તો કોઈ ઇસ્યુ નથી. પણ તમને ખાલી 2020 ને કોરોના પેન્ડેમિકને ધ્યાનમાં લઈને ક્વેશ્ચન પૂછે, ઇન ફ્યુચર 2021 ની જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે એને, અને 22 પણ જો પૂછે તો એમાં પણ તમારે શું લખવાનું છે કે ભાઈ માની લો કે ભાઈ જે ગવર્મેન્ટની તિજોરી છે તો એની મેઇન આવક શું હતી, જીએસટી બરાબર. બીજું કે ભાઈ લોકડાઉન ને લીધે દરેક ધંધા બંધ હતા તો જીએસટી ની અંદર જે ઇન્કમ હતી એ ઇન્કમ બંધ થઈ ગઈ હતી. પણ તકલીફ શું થઈ કે ભાઈ જેટલું પણ સરકારી તિજોરીની અંદર મની હતું બરાબર, તો ગવર્મેન્ટના ઇન્કમ બંધ થઈ ગઈ હતી પણ એક્સપેન્ડિચર નહીં. પછી આપણે એડમિનિસ્ટ્રેશન મતલબ જેટલા પણ સરકારી અધિકારી છે એના પગાર બંધ થયા નતા, જે પણ અલગ અલગ સબસિડી હોય એ બંધ થઈ નથી, જેટલી પણ ભારતની ઉપર ઉધારીના જે આપણે એનું વ્યાજ ચૂકવવાનું હોય તો એ બંધ થયું નતું, તો જે ઉધારી છે એ ચૂકવવાની ચાલુ હતી બરાબર. અને પછી આપણે બીજા સોશિયલ ટોપિક સાથે જોડશું એટલે તમને વધારે ડિટેલ ખ્યાલ આવશે. અને આવક બંધ હતી તો શું થાય, ડેફિસિટ ક્રિએટ થાય, મતલબ આવક 200 રૂપિયા છે અને આવક 100 રૂપિયા છે તો 100 રૂપિયાની ડેફિસિટ થાય, તો એનું સૌથી પહેલું પરિણામ શું જોવા મળ્યું કે ભાઈ સરકારી જે સેન્ટરની સરકારી તિજોરી છે એ ખાલી થઈ ગઈ બરાબર. આમાં એવું નથી કે ભાઈ મોદી સાહેબ કે જે ગવર્મેન્ટ છે એ બેફામ લોકોને રૂપિયા આપવા મળ્યા અને તિજોરી ખાલી કરી દીધી, પણ સરકારની આવક વધારે હતી અને આવક ઓછી હતી એટલે ફિઝિકલ ડેફિસિટ ક્રિએટ થઈ છે બરાબર. તો એના માટે હવે શું પગલાં લેશે ગવર્મેન્ટ એ પણ આપણે ઇન ફ્યુચર જોવાનું રહેશે, તો એ ખૂબ અગત્યની બાબત થઈ જશે. પછી સોશિયલ ટોપિકની અંદર પણ આ વસ્તુ જોઈએ તો એ જીએસ પેપર 1 અને જીએસ પેપર 3 માટે ઉપયોગી થશે. આપણે સામાન્ય વ્યક્તિને સમજીએ તો અત્યારે કોરોના વાયરસ લોકડાઉનને લીધે જેટલા પણ લોકો બેરોજગાર થયા છે તો એ બધા લોકોની જે ઇન્કમ હતી એ બંધ થઈ ગઈ છે. હું વ્યક્તિ એઝ અ પર્સન વાત કરું છું, એઝ અ પબ્લિક વાત કરું છું બરાબર. પણ એના જે ખર્ચા હતા મતલબમાં લાઇટ બિલ થઈ ગયું બરાબર, મકાનના ભાડા થઈ ગયા, કે જે બાળકો છે એની એજ્યુકેશન ફીસ થઈ ગઈ, બાળકોની ટ્યુશન ફીસ થઈ ગઈ, તો આ બધું હજી બંધ થયું નથી બરાબર. તો આના લીધે શું થશે કે વ્યક્તિ, અને હા સૌથી વધારે અગત્યનું, જો એ વ્યક્તિ બિઝનેસ કે અન્ય કોઈ પણ કારણ માટે જો લોન લીધી હોય, પર્સનલ લોન લીધી હોય અથવા બિઝનેસ લોન લીધી હોય બરાબર, તો લોનના પણ પેમેન્ટ કરવા માટે જો એમના પાસે હાલમાં પેમેન્ટ ના હોય તો એ લોકોની તકલીફ વધારે થશે બરાબર. તો જે એનપીએની સમસ્યા છે એ વધવાના ચાન્સ છે ઇન ફ્યુચર, જે આપણે 2021 પછીના સમયમાં કરીએ કે જો હજી આ ઇકોનોમિકલ ક્રાઇસિસ વધારે ચાલે તો. તો આ બધી માહિતી આપણે જોઈ. બીજી વસ્તુ છે સુસાઇડને લઈને, તો જે સુશાંત સિંહ રાજપૂતનું જ્યારે ડેથ થયું હતું ત્યારે સુસાઇડના કેસની ઇન ડિટેલ આપણે ચર્ચા કરી હતી, પણ અત્યારે આપણે જો મહત્વની જેટલી પણ બાબત છે એની આપણે જો ઇન ડિટેલ ચર્ચા કરી લઈએ તો સમજો કે ભાઈ સુસાઇડ કરવાના કારણ શું હોય. કોઈ પણ વ્યક્તિએ તમે, હું તમને કહું, તમે સુસાઇડ કરી લો બરાબર, એટલું સરળ હોતું નથી સુસાઇડ કરવું. માણસ જ્યારે મેન્ટલી ફિઝિકલી તૂટી જાય છે ત્યારે આખરી નિર્ણય કે ભાઈ આજે હવે ચક્રવ્યૂહ થઈ ગયું છે જીવન, તો એમાં એનો ઉદ્ધાર છે નહીં, ત્યારે માણસ ફાઇનલી એક ડિસાઇડ કરે છે સુસાઇડ કરવા માટે. અને ઘણા ડેટા છે જે તમને કહેતા મને દુઃખ થાય છે કે ભારતની અંદર સૌથી વધારે આપણે જોઈએ તો સ્ટુડન્ટ આત્મહત્યા વધારે કરતા હોય છે,
કમ્પેરેટિવલી અધર વર્કિંગ પીપલ, બરાબર. એનું કારણ શું છે કે ભાઈ એજ્યુકેશનનું બર્ડન જ એ રીતનું કરી દેવામાં આવ્યું છે કે ભાઈ વિદ્યાર્થીનું શોષણ પણ વધારે થાય છે, મેન્ટલી પ્રેશર પણ વધારે આવે છે, અને સૌથી વધારે અગત્યનું કે ભાઈ એક્ઝામમાં ખાલી ધોરણ 10 ની અંદર પાસ ના થયા અથવા ધોરણ 10 ની અંદર સારા માર્ક્સ ના આવ્યા તો એને લઈને વિદ્યાર્થી એટલો બધો ડિપ્રેસ થઈ જાય છે કે રિઝલ્ટ આવવા પહેલા જ સુસાઇડ કરી લે છે. તો આ બધા જે રીઝન છે તો એના માટે શું જરૂરી છે કે ભાઈ આપણે શું કરવું જોઈએ કે ભાઈ લોકોને પ્રોપર રીતે માર્ગદર્શન આપવું જોઈએ. ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય કે જે તમે જો એમને આપી દો તો એમને સમજવું સરળ થઈ જાય કે ભાઈ જીવનની અંદર શિક્ષણ જ બધું નથી, તમારા જીવનનો એક ભાગ શિક્ષણ છે. હું એજ્યુકેશન પોલિસીને પણ ધ્યાનમાં લઈને વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, તમારે જીવનના જે શરૂઆતના 21 કે 22 વર્ષ છે એ જ તમારે એજ્યુકેશનને આપવાના છે. બાકીનું રેસ્ટ જીવન તમારે એ એજ્યુકેશનને ઇમ્પ્લિમેન્ટ કરીને જે આવક આવે એનાથી પરિવારનું ગુજરાન કરવાનું છે. તો એજ્યુકેશનમાં તમે ફેલ થયા હો તો તમે આખી જીવન ફેલ થશો એવું હોતું નથી, બરાબર. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, ખાસ કરીને જે વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરે છે એમને તો ખાસ, કારણ કે એ વિદ્યાર્થીને ફેલ મળવાના ચાન્સ 99% છે, બરાબર. સક્સેસ મળવાનો ચાન્સ 1% પણ નથી. તો તમારે પણ શું કરવાનું, હિંમત નહીં હારવાની, નેવર ગીવ અપ, તૈયારી કર્યા કરો. તમારી તૈયારી અપ ટુ માર્ક હશે તો તમે પાસ થશો. સૌથી વધારે મેં ડિપ્રેસ એવા વિદ્યાર્થીને જોયા છે કે જે 5, 10 કે 20 માર્ક્સના ડિફરન્સથી એક્ઝામના કટઓફથી પાસ થતા રહી ગયા હોય, બરાબર. ફિલિંગ્સ હોય, મેન્સ હોય કે ઇન્ટરવ્યુ હોય, તો એનું સપના માટે એને થતું હશે કે ભાઈ હવે આટલા માર્ક્સ આટું થઈ ગયો તો શું કરું. અને જો આવી ફેલિયર વારંવાર આવતી હોય તો મેન્ટલી એમને ખૂબ પ્રેશર આવતું હોય છે, તો એ હેન્ડલ કરવું પણ જરૂરી છે. જો એ વિદ્યાર્થી તમે અત્યારે એ પ્રેશર હેન્ડલ નહીં કરી શકતા હો તો ઇન ફ્યુચર તમારી ઉપર ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે, મુસીબત આવવાની છે, તો એનો સામનો કરવો પણ તમારા માટે તકલીફરૂપ થઈ જશે. તો ખાસ યાદ રાખજો, બરાબર. સુસાઇડ કરવાનો વિચાર ના કરો, કોઈને કોઈ રાસ્તો શોધો. કંઈ ના સમજાય તો કોઈ પણ એક્સપર્ટની સલાહ લેવી, માર્ગદર્શન લેવું, પણ સુસાઇડનો વિચાર ના કરવો. ફિકરની વાત કરીએ તો રાજસ્થાનને જે અત્યારે પોલિટિકલ ચાલી રહ્યું છે એના સંદર્ભમાં છે કે ભાઈ જે રાહુલ ગાંધી છે તો એ જોઈ શકે છે પોતાના જે ફરજ હોવી જોઈએ એનાથી ભાગે છે અને મમ્મીની પાછળ પાછળ ચાલે છે કે એ જે કે એમ આપણે કરીશું, બરાબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું નથી, પણ જસ્ટ ફોર કિડિંગ કે આપણે મજા કરીએ અને પપ્પુ સાહેબને યાદ કરતા રહીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરવામાં આવી છે WHOની રોલની. તો WHOની રોલની અહીંયા કમ્પેરિઝન કરવામાં આવેલી છે કે આની પહેલા જે SARSની અંદર જે WHOની કામ હતું અને જે અત્યારે ચાઇનાની અંદર જે WHOનું કામ છે, તો એ બંનેમાં ડિફરન્સ છે. ડિફરન્સ શું છે એ તમે સમજો કે ભાઈ જો WHOએ જે આ કોરોના લોકડાઉનની અંદર જે એમને ખ્યાલ હતી નવેમ્બરની આપણે વાત કરીએ, નવેમ્બર ડિસેમ્બરમાં એ લોકો પાસે આ માહિતી પહોંચી ગઈ હતી, પણ એ લોકોએ જે બાકીના નેશન છે એને જાણ કરવામાં વિલંબ કર્યો. જેમ કે આપણે ઇન્ડિયાના સંદર્ભમાં બધી માહિતી ડિસ્કસ કરીએ તો હવે તમને એમ થતું હશે કે ભાઈ જો લોકડાઉન કરવાનું જ હતું, બરાબર, લોકડાઉન જો કરવાનું જ હતું ભારતમાં તો આ એટલો બધો રોગ પ્રસરી ગયો, બરાબર. મતલબમાં ચાઇનાથી વિશ્વમાં પ્રસર્યો, ચાઇનામાંથી આપણે ભારતની અંદર સૌથી પહેલા કેરળમાં થયો, કેરળથી અલગ અલગ બધી જગ્યાએ થયો. તો પહેલા જ લોકડાઉન ના કરી દેવાય તો યાદ રાખો ખાલી જે ન્યૂઝના બેઝ ઉપર કોઈ પણ ગવર્મેન્ટ ડિસિઝન લઈ શકે નહીં કે ભાઈ આજે મોદી સાહેબની ઈચ્છા થઈ, બરાબર, કે જે પણ રૂલિંગ ગવર્મેન્ટ હોય એની ઈચ્છા થઈ અને આપણે લોકડાઉન કરી દીધું, એ રીતનું ના હોય. સાચું કઈ રીતના હોય કે ભાઈ લોકડાઉન કરવાથી લોકડાઉન ના થાય, જ્યારે કોઈ પણ મોટી ઓર્ગેનાઇઝેશન હોય એ પેન્ડેમિક જાહેર કરે, મતલબમાં વિશ્વ મહામારી જાહેર કરે, અને એ જે ગાઈડલાઇન્સ આપે એ ગાઈડલાઇન્સનું પાલન કરવા માટે જો લોકડાઉન જરૂરી હોય તો લોકડાઉન કરવું. ઘણા આપણે અમેરિકાનું પણ કમ્પેરિઝન જોયું કે ભાઈ ત્યાં લોકોનો જે મૃત્યુ આંક હતો એ વધતો જતો હતો, પણ એ લોકોએ લોકડાઉન કર્યું નહીં, એ લોકો ઇકોનોમીને ફોલો કરી, જ્યારે ઇન્ડિયાએ લોકોના હેલ્થને ધ્યાનમાં લઈને લોકડાઉનનો નિર્ણય લીધો, બરાબર. તો એ રીતના જ્યારે મોટા મોટા નિર્ણય લેવાના હોય ત્યારે મોટી જે કોણ ઓર્ગેનાઇઝેશન હોય તો એ બધી ઓર્ગેનાઇઝેશન જ્યારે એક ડિસિઝન લે તો ત્યારે બધું ફાઇનલ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે SARSની કમ્પેરિઝન આપેલી છે, બરાબર, તો એ જ બધી અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો આ જ બધી માહિતી હતી વિદ્યાર્થી મિત્રો જે મારે તમને આપવાની હતી. બીજા એક અપડેટ આપવામાં આવ્યા છે એ છે એક્ઝામને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ બધી જે ડિટેલ છે એની હું તમને 1 બાય 1 જો ડિસ્કશન કરું તો તમને ખ્યાલ આવશે અહીંયા ચર્ચા શું કરવામાં આવી રહી છે કે ભાઈ જે સ્કૂલિંગ છે, બરાબર, એ બની શકે કે ઇન નેક્સ્ટ આ મહિનાનો અંતમાં સ્કૂલ શરૂ થાય અને કમ્પ્લીટ જે પણ યુનિવર્સિટી છે, બરાબર, એને એક્ઝામ પણ કરાવવાની છે. જો ફાઇનલ ઇયરની એક્ઝામ હજી બાકી હોય તો ઓનલાઈન કરાવે કે ઓફલાઈન કરાવે, જે પણ મોડ કરવામાં આવે એ, બરાબર. તો એ તમે ધ્યાન લેજો. અને દિલ્હી અને મહારાષ્ટ્રને કહેવામાં આવ્યું છે, બરાબર,
એ પોતાનું ડિસિઝન પોતાની રીતે લઈ શકે છે, પણ બાકીના બધા રાજ્ય જેમ બને તેમ વહેલા તે પહેલાના ધોરણે સ્કૂલ કોલેજ માટે યોગ્ય નિર્ણય લેવાના રહેશે. તો આ પણ ઇન્ફોર્મેશન છે, જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ડેલી કરંટ અફેર એનાલિસિસ, કે જેમાં મેં તમને જેટલી પણ ઉપયોગી માહિતી હતી એ તમારા સુધી પહોંચાડી છે. તમે સ્પીપાનું ફોર્મ કઈ રીતે ભરવું જો એ ડિસ્કશન અથવા એ લેક્ચર તમે ના જોયા હોય તો એ જોઈ લેજો, વિડીયો અવેલેબલ છે બરાબર. અને કોઈ પણ ડાઉટ હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આ માહિતી ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. વિદ્યાર્થી મિત્રો, તમને શું ગમ્યું શું ના ગમ્યું એ તમારા ફીડબેક કોમેન્ટની અંદર આપજો અને વિડીયોને શેર કરજો, જેથી જે પણ વિદ્યાર્થી યુપીએસસી એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યો એના સુધી આ માહિતી પહોંચે. અને તમે નવા હો ચેનલમાં તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા સુધી પહોંચતી રહે. અંતે વિદ્યાર્થી મિત્રો, તમે બધા કરો મજા, મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડાવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ. જય હિન્દ, વંદે માતરમ.